જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના શિક્ષકોને આંતરીને માર મારતા અસામાજિક તત્વો સામે શિક્ષકોમાં ફાટી નીકળેલા રોષને લઈ મામલતદાર અને ધારાસભ્યને શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। છેલ્લા એકાદ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ભાંગી પડ્યા છે। છાસવારે અઘટિત કૃત્યોના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલી ફાલી રહી છે। જાણે કાયદાનો કોઈને ડર રહ્યો નથી, તેમ દારૂ જુગાર ડ્રગ્સ ચોરી લૂંટફાટ અને હત્યા તથા દાદાગીરીનું કેન્દ્ર રાજ્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે તાજેતરમાં જ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં કેટલાક શિક્ષકો પોતાની ફરજ બજાવી જૂનાગઢ જતા હતા, ત્યારે વંથલી જૂનાગઢ વચ્ચે આવેલી મિનન પેટ્રોલિયમની આસપાસમાં ફરતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ શિક્ષકોના વાહન આંતરીને માર મારવામાં આવ્યું હતું। તેમાં એક શિક્ષકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ કરી આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે આજરોજ તાલુકાના શિક્ષકોએ તાલુકા મામલતદાર અને તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને આ મામલે એક આવેદનપત્ર આપી આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી। અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય। ગઈ તારીખ 29ના રોજ જૂનાગઢ વંથલી વચ્ચેના મિલન પેટ્રોલ પંપની બાજુમાં માણાવદર તાલુકાના સરાડિયા ગામે શિક્ષક તરીકે નોકરી કરતા ભાઈને બે અજાણ્યા શખ્સોએ આંતરી અને ખૂબ ઢોરમાર મારેલ છે, એમને ફ્રેક્ચર કરેલ છે। આ બંને જે આરોપીઓ છે એને કડકમાં કડક સજા કરે એવી મારી સરકાર સમક્ષ એસપી સમક્ષ પણ માગણી છે। આજરોજ માણાવદર તાલુકાના શિક્ષક ભાઈ બહેનોએ મને જે આવેદનપત્ર આપેલ છે આ બાબતે હું સરકારમાં અને પોલીસમાં યોગ્ય અને ચોક્કસ રજૂઆત કરી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગણી કરીશ। મારું નામ યોગિતાબેન ઈશ્વરલાલ ભટ્ટ છે। હું સાળંગ પીપળી પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નોકરી કરું છું। અમે માણાવદર તાલુકામાં ઘણા બધા શિક્ષકો જૂનાગઢથી અપડાઉન કરીએ છીએ। એમાં ગઈકાલે એવો બનાવ બન્યો કે જૂનાગઢ માણાવદર તાલુકાના સરાડિયા ગામમાં નોકરી કરતા નિલેશ શૈલેષભાઈ અને એના ઘરના અને બીજા બે સાથી મિત્રો હતા અને બધા જૂનાગઢ જતા હતા સર્વિસ છોટ્યા બાદ, અને ત્યાં આંતક અસામાજિક તત્વોએ તેને આંતરતા રસ્તે જતા એક બે વાર આંતર્યા અને પછી એને હોર્ન મારી અને ઊભું રાખવા કહ્યું, પણ શૈલેષભાઈ એને કાંઈ કાનમાં ન લેતા ઓલા અચાનક આવી અને ગાડી આગળ ઊભી રાખી દીધી અને એને ગાડીમાંથી સીધા ઉતારી અને માર માર્યો, ઢોર માર માર્યો। બેન આડા પડ્યા તો બેનને પણ ધક્કો મારી દીધો। એટલે આવી અસામાજિક બાબતો ઘણી બનતી હોય છે, તો એ બાબતે આજે અમે ધારાસભ્ય અને મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જેથી કરીને આવું વારંવાર ન બને અને અમારું રક્ષણ થયે કરે। હું પુનિતભાઈ સૌસાણી, આસિસ્ટન્ટ શિક્ષક જિલ્લાના, ગઈકાલે માણાવદર તાલુકાની પાજોતપે સેન્ટર હેઠળની પેટા શાળા સરાડિયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી કનેરિયા શૈલેષભાઈ જે જૂનાગઢથી અપડાઉન કરે છે, જે વળતા સાંજના 6 વાગે વાડલા ફાટક મિલન પેટ્રોલ પંપ પાસે જે એની સાહજિક રીતે પોતાનું ડ્રાઇવિંગ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો આવી અને આગળ વારંવાર ગાડી કરેલ અને આને સાહજિક રીતે હોર્ન મારેલ અને સાઈડ કાપવાની કોશિશ કરે, જેના કારણે તે ઉગ્ર બની અને બંને જે પતિ પત્ની બંને શિક્ષક તરીકે નોકરી કરે છે તે નીચે ઉતાર્યા અને શૈલેષભાઈને ઢોર માર માર્યો છે, બરાબર ને, બેનને ત્યાં ખાડામાં ધક્કો માર દીધો છે। આવી ઘટના વારંવાર શિક્ષકો સાથે ના બને એવી અમારી નમ્ર અપીલ છે। આજે તમે મામલતદાર ઓફિસે શું કરવા માટે આવ્યા? મામલતદાર ઓફિસે માણાવદર તાલુકાના તમામ શિક્ષકો એકસાથે જૂથ થઈ અને અમે આવેદનપત્ર આપ્યું છે કે રસ્તામાં આવા અસામાજિક તત્વો શિક્ષકોને હેરાન ના કરે। જિગ્નેશ પટેલ સાથે CN24 ન્યૂઝ માણાવદર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।